હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે બ્લેક બકનું રીડ 3 સ્ટોરી ટાઈમ એટલે કે વાર્તાની વેળા તેના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો અમુક જે સ્ટોરી છે તે જોક સ્વરૂપે છે અને અમુક જે મોટિવેશનલ સ્ટોરી છે. તો આપણે જોઈએ પહેલી સ્ટોરી. અ સ્મોલ ટોકિંગ ડોગ વોઝ અ બિગ સક્સેસ વેન ઇટ કમ ટુ થિયેટર. ઇટ ટોલ્ડ જોક્સ, sang songs and did a lot of other funny items on the stage. હવે હું આ જે સ્ટોરી છે એને પૂરેપૂરું પેરેગ્રાફનું જો હું ભાષાંતર કરીશ તો તમને વધારે સમજવાની મજા આવશે. તો આપણે આગળ જોઈએ. એક નાનું એવું જે કૂતરું છે એટલે કે ગલુડિયું, તે જ્યારે થિયેટરમાં આવ્યું ત્યારે તેને ખૂબ જ સફળતા મળી, કારણ કે તે બધા લોકોને જોક્સ કહેતો, પછી જે ગીતો ગાતો અને ઘણી બધી રમૂજ પ્રમાણે કઈ વાતો કરતો હતો. આગળ જોઈએ. બટ વાઇલ ઇટ વોઝ સિંગિંગ અ સોંગ, અ બિગર કેમ ઇન ટુ ધ થિયેટર્સ, સ્ટોપ્ડ લિસન ફોર અ ફ્યુ મોમેન્ટ્સ એન્ડ ધેન રેન અપ એન્ડ જમ્પ ઓન ધ ડોગ, સ્મોલ ટોકિંગ ડોગ, એન્ડ કેરીડ ઇટ ઓફ ધ સ્ટેજ. Just as the two animals were disappear behind the curtain at the side of the stage, the small talking dog said, I'm sorry about this everybody. This is my mother. She doesn't want to me be an actor. She want to me become a doctor. એટલે કે જ્યારે આ ગલુડિયું ગીત ગાતું હોય ત્યારે એક મોટો કૂતરો આવે છે થિયેટરમાં અને તે થોડીક વાર ઊભો રહે અને સાંભળે છે અને પછી જે નાનું ગલુડિયું હતું તેના ઉપર કૂદકો મારે અને તે ગલુડિયાને સ્ટેજની બહાર લઈ જાય છે અને બંને જે પ્રાણી છે તે પડદાની પાછળ અદૃશ્ય થઈ જાય છે. તો થોડીક વાર પછી નાના કૂતરો જે છે તે બોલ્યું કે માફ કરજો મિત્રો, આ મારી માતા છે અને એ નથી ઈચ્છતી કે હું એક્ટર થાઉં, પરંતુ તે મને ડૉક્ટર બનાવવા માંગે છે. તો એક રમૂજ હતી આ, જે તમને ગલુડિયા એક કૂતરાથી કૂતરાના માધ્યમથી કીધું કે આ કૂતરું છે ગલુડિયું, તેની માતા એવું નથી ઈચ્છતી કે તે ગલુડિયું છે તે એક્ટર બને અને તે પોતાના બાળકને એટલે કે ગલુડિયાને તે ડૉક્ટર બનાવવા માંગે છે. તો આ હતી પહેલી સ્ટોરી એટલે કે જોક. ત્યારબાદ જે બીજી સ્ટોરી છે તે પણ કંઈક જોક સ્વરૂપે જ છે અને તે પણ આપણને ખૂબ જ રમૂજ પમાડે તેવી છે. તો આપણે આગળની સ્ટોરી જોઈએ. મિસ્ટર જોન્સ વોઝ વેરી ફોન્ડ ઓફ ક્લાઇમ્બિંગ ઓન માઉન્ટેન, સો વન યર હી વોન્ટ ટુ સ્વિટ્ઝરલેન્ડ ફોર હિઝ હોલિડેઝ. હી વોઝ ક્લાઇમ્બિંગ અ પીક વિથ હિઝ ગાઈડ. મિસ્ટર જોન છે તેને પર્વત ચડવાનો ખૂબ જ શોખ હોય છે, તો તેથી તે પોતાની જે રજાઓ હોય છે તેમાં સ્વિટ્ઝરલેન્ડ જાય છે અને ત્યાં તે પોતાના ગાઈડ એટલે કે માર્ગદર્શકની સાથે પર્વત ચડતા હોય છે, ચડી રહ્યા હતા. બી કેરફુલ યર, ધ ગાઈડ સેડ, ધીસ ઇઝ અ ડેન્જરસ પ્લેસ, યુ કેન ઇઝીલી ફોલ એન્ડ ઇફ યુ ડુ યુ વિલ ફોલ સ્ટ્રેટ ડાઉન અ વેરી લોંગ વે. બટ હી કન્ટિન્યુ કામલી, ઇફ યુ ડુ યુ ફોલ યર ડોન્ટ ફોરગેટ ટુ લુક ટુ ધ રાઈટ વાઇલ યુ આર ગોઈંગ ડાઉન, ધેર ઇઝ અ ક્વાઇટ એક્સ્ટ્રાઓર્ડિનરી બ્યુટિફુલ વ્યૂ ધેર, મચ મોર બ્યુટિફુલ ધેન ધ વન યુ કેન સી ફ્રોમ હિયર. એટલે કે જે માર્ગદર્શક છે તે હું પેલા મિસ્ટર જોનને શું કહે છે કે અહીંયા તમે થોડું સંભાળીને ચાલજો, કારણ કે આ જગ્યા છે તે ખૂબ જ ખતરનાક છે અને જો તમારી જરાક પણ ભૂલ થાય તો તમે અહીંયા સહેલાઈથી નીચે પડી શકો તેમ છો અને જો તમે નીચે પડો તો સીધા જ ખૂબ જ ઊંડી ખાઈમાં નીચે પહોંચી જશો. અને ત્યારબાદ શાંતિથી વાત કરતા એણે આગળ કહ્યું કે જો તમે નીચે પડો તો આપણી જે જમણી બાજુ છે ત્યાં જોવાનું ભૂલતા નહીં, કારણ કે ત્યાં ખૂબ જ અસાધારણ સૌંદર્ય છે જે અહીંથી તમે જોઈ શકો, તેનાથી વધારે સુંદર ત્યાં દેખાય છે. એટલે મિસ્ટર જોનનો ગાઈડ છે તે રમૂજ કહેતા કહે છે કે જે આ પર્વત છે ત્યાંથી ખૂબ જ ખતરનાક આ રસ્તો છે, જો તમે જરા પણ ભૂલ કરશો તો તમે ડાયરેક્ટ નીચે પડી શકો છો. અને ત્યારબાદ તે રમૂજ કરતા કહે છે કે જો તમે નીચે પડો તો
જમણી બાજુ જોવાનું ચૂકશો નહીં, કારણ કે ત્યાં ખૂબ જ અસાધારણ સૌંદર્ય છે. આગળની સ્ટોરી જોઈએ. શું કહેશે કે બે મિત્રો હોય છે, લાલ અને એક ખાન. લાલ કુડ નોટ રીડ ઓર રાઇટ. વન્સ હી રિસીવડ અ લેટર. હી રેન ટુ ખાન્સ હાઉસ વિથ ધ લેટર ઇન હિઝ હેન્ડ. ખાન વોઝ અ ક્લેવર મેન. હી કુડ રીડ એન્ડ રાઇટ. હી વોઝ સિટિંગ ઓન ધ બેડ ઇન ધ કોર્ટયાર્ડ. કે લાલ છે તેને વાંચતા અને લખતા આવડતું હતું નથી. તો એક વખત લાલને છે તે પત્ર મળે છે, તો તે પોતાનો પત્ર લઈ અને ખાન પાસે જાય છે. ખાન છે તે ખૂબ જ હોશિયાર માણસ હતો, તે લખી શકતો અને વાંચી પણ શકતો હતો, અને તે પોતાની પોતાના વાડામાં પોતાના બેડ પર બેઠો હતો. લાલ સેડ, વિલ યુ રીડ આઉટ ધીસ લેટર ટુ મી પ્લીઝ. લાલ કહે છે કે તું મહેરબાની કરી અને મારા માટે આ લેટર વાંચી શકે છે. તો ખાન શું કહે છે કે વુઝ ઇટ ફ્રોમ, આ કોનો પત્ર છે અથવા કોણે આપેલો છે. તો લાલ શું કહે છે, આઈ ડોન્ટ નો, ધ પોસ્ટમેન હેઝ જસ્ટ ગીવન ટુ મી, પ્લીઝ ઓપન ઇટ એન્ડ રીડ ઇટ. તો લાલ કહે છે કે મને ખબર નથી, પોસ્ટમેને મને હમણાં જ આપ્યો છે, તો મહેરબાની કરી અને મને વાંચી સંભળાવ. ખાન ઓપન ધ લેટર એન્ડ રીડ આઉટ ટુ ઓર થ્રી લાઇન્સ. તો ખાન છે તે પત્ર ખોલી અને બે ત્રણ લીટી વાંચે છે. તો લાલ શું કહે છે, ઓહ પ્લીઝ સ્ટોપ, ડોન્ટ રીડ, ઇટ ઇઝ અ સિક્રેટ ફ્રોમ માય ફ્રેન્ડ, આઈ ડોન્ટ વોન્ટ એની વન ટુ રીડ ઇટ. તો લાલ કહે છે કે ઓ તું હવે આગળ વાંચીશ નહીં, આ મારા મિત્ર તરફથી કોઈ સિક્રેટ વાત છે અને હું એવું નથી ઈચ્છતો કે કોઈ વ્યક્તિ છે તે આ વાંચી જાય. તો ખાન શું કહેશે કે ડોન્ટ વરી, તું ચિંતા કરીશ નહીં, આઈ વિલ પુટ માય ફિંગર્સ ઇન માય ઇયર એન્ડ ધેન રીડ આઉટ યોર લેટર્સ ટુ યુ. યુ વિલ હિયર ધ વર્ડ્સ બટ આઈ વોન્ટ હિયર ધેમ. તો ખાન શું કહેશે કે હું મારી બંને આંગળી છે તે મારા કાનમાં નાખી દઈશ અને ફક્ત તું સાંભળી શકીશ, હું સાંભળી શકીશ નહીં. તો લાલ શું કહેશે, ધેટ્સ ફાઇન, યુ આર અ વાઇઝ મેન, તે સાચું છે, તું ખૂબ જ દાહ્યો માણસ, સો પ્લીઝ પુટ યોર ફિંગર્સ ઇન ટુ યોર ઇયર્સ એન્ડ રીડ આઉટ ધ લેટર્સ ટુ મી. તું તારી આંગળીઓ કાનમાં રાખ અને મારા માટે આ વાત પત્ર છે તે વાંચી સંભળાવ. તો બંને છે તે જે લાલ છે જોક સોરી આગળ આપણે જોઈએ, બીજી સ્ટોરી શરૂ કરીએ. અ વોરિયર કિલ્ડ ઇઝ માસ્ટર. એક યોદ્ધો છે તે પોતાના માલિકને મારી નાખે છે. હી રેપેન્ટેડ ઇમિડિયેટલી બટ ડીડ વોઝ ડન એન્ડ હી ન્યૂ ધેટ ઇફ હી વોઝ કોટ હી વુડ બી પુટ ટુ ડેથ, સો હી રેન અવે. એક વખત એ યુદ્ધો છે તે પોતાના માલિકને મારી નાખે છે અને ત્યારબાદ તેને તરત પસ્તાવો તો થાય છે, પરંતુ કાર્ય થઈ ગયા બાદ તે કંઈ પણ કરી શકતો નથી. તો અને જો તે ત્યાં રહે તો તેને પકડી અને મારી નાખવામાં આવે તો તે ત્યાંથી ભાગી જાય છે. હી રીચ્ડ અ રિમોટ વિલેજ દેટ વોઝ સેપરેટ ફ્રોમ ધ રેસ્ટ ધ વર્લ્ડ બાય અ માઉન્ટેન. ધ મર્ડરર ડિસાઇડેડ ટુ રેપેન્ટ ફોર હિઝ સિન બાય સિંગલ હેન્ડેડલી કટિંગ અ રોડ થ્રુ ધ માઉન્ટેન ટુ કનેક્ટ ધ વિલેજ વિથ ધ રેસ્ટ ઓફ ધ વર્લ્ડ. હવે તે વ્યક્તિ છે તે દૂરના એક ગામડામાં પહોંચે છે જે આ ગામડું છે તે અન્યથી જુદું પડેલું હોય છે, કારણ કે તે પર્વતોને લીધે ત્યાં રસ્તો હોતો નથી. તો તે વ્યક્તિ એવું નિર્ણય કરે છે કે હું મારા પાપનું પ્રજાતાપ આ પર્વતને કાપી અને ત્યાંથી રસ્તો બનાવીશ અને તેમાંથી હું પશ્ચાતાપ કરીશ. હી વર્કડ ફ્રોમ ડાઉન ટુ ડસ્ક એન્ડ ઇન ફોર યર્સ હેડ મેડ હાફ ઇન ટુ ધ માઉન્ટેન. વન મોર્નિંગ વેન હી વોઝ હાર્ડ એટ વર્ક ઇન ધ ટનલ, અ યંગ મેન કોલ્ડ આઉટ ટુ હિમ ટુ કમ આઉટ. હી વોઝ ધ સન ઓફ ધ મેન હુ વોઝ મર્ડરર. હી વોન્ટેડ ટુ રિવેન્જ. હવે તે સવારથી સાંજ સુધી કામ કરે છે અને ચાર વર્ષ સુધી તે રસ્તો બનાવે છે અને એક દિવસ સવારે છે કોઈ વ્યક્તિ છે તેને બહારથી બૂમ પાડે છે. તે વ્યક્તિ કહે છે કે તું બહાર આવ, હું તને મારી નાખવા માગે છે, કારણ કે તે વ્યક્તિ છે તે પહેલાં માલિકનો દીકરો હોય છે, તે પોતાનો બદલો લેવા માટે આવ્યો છે. આઈ ડિઝર્વ ટુ ડાય, સેડ ધ ફોર્મર વોરિયર, કિલ મી બાય ઓલ મીન્સ બટ વેટ અન્ટિલ આઈ હેવ કમ્પ્લીટેડ ધીસ ટનલ. હવે આ યોદ્ધો શું કહે છે કે હું મરવાને જ લાયક છું, હું મૃત્યુને જ લાયક છું,
હવે તું મને મારી નાખજે, પરંતુ જ્યાં સુધી હું આ કાર્ય, હું આને ટનલ એટલે કે જે રસ્તો બનાવે છે તે ટનલને જ્યાં સુધી હું પૂરી ન કરી શકું, અથવા જ્યાં સુધી હું તેને પૂરી ન કરી શકું ત્યાં સુધી તું મહેરબાની કરી અને રાહ જો. ધ યંગ મેન એગ્રી ટુ વેઇટ. હી વોચ્ડ ફેસિનેટેડ એઝ ડે આફ્ટર ડે ધ વોરિયર લેબર્ડ એટ ધ સીમલી ઇમ્પોસિબલ ટાસ્ક. ધ યંગ મેન બિગન ટુ ડેવલપ રિસ્પેક્ટ ફોર હિઝ એનિમીઝ ડિટર્મિનેશન. ઇવેન્ચ્યુઅલી હી ફાઉન્ડ હિમસેલ્ફ હેલ્પિંગ ધ મેન ડિગિંગ સાઇડ બાય સાઇડ વિથ હિમ એન્ડ કેરિંગ આઉટ ધ સ્ટોન. હવે આ વ્યક્તિ છે તે રાહ જોવા માટે તૈયાર થઈ જાય છે. હવે રોજ રોજ છે તે જે પેલો યોદ્ધો છે તે કામ કરતો હોય છે તેને જોવે છે અને તેનાથી નવાઈ તેને લાગે છે. હવે પોતાનો જે દુશ્મન છે તે આ કાર્ય કરી કરતું જોઈ અને આ યુવકને છે તેના પ્રત્યે માન આવે છે અને તે યુવક છે તે પેલા યોદ્ધાને આ ખાડો ખોદવા માટે મદદ કરવા લાગે છે. યર્સ પાસ્ડ એન્ડ ધેન વન ડે ધ ટુ મેન બ્રોક થ્રુ ટુ ધ અધર સાઇડ. ધ માઉન્ટેન વોઝ કોન્કર્ડ એટ લાસ્ટ એન્ડ ધ સેન્ચુરીઝ ઓલ્ડ આઇસોલેશન ઓફ ધ વિલેજ એન્ડેડ. હવે ઘણા વર્ષો વીતી ગયા, હવે બંને વ્યક્તિએ છે તે આ ભેગા મળી અને આ રસ્તો બનાવી નાખ્યો અને આખરે જે આ ગામ છૂટું પડી ગયું હતું તે બંને જણા છે તે ગામને પાછું દુનિયા સાથે જોડે છે. નાઉ આઈ એમ રેડી ટુ ડાય, સેડ ધ વોરિયર નીલિંગ બિફોર ધ યંગ મેન ક્લીવ માય હેડ ઇન ટુ. હવે પેલો વ્યક્તિ કહે છે કે હવે હું તૈયાર મરવા માટે તૈયાર છું, ઘૂંટણીએ પડી અને કહે છે કે તું મારા માથાના બે કટકા કરી નાખ. ધ યુથ રેઝડ હિઝ સ્વોર્ડ સો ધેટ હિઝ ફાધર ડેથ કુડ બી એવેન્સ્ડ, બટ હી કુડ નોટ બ્રિંગ હિમસેલ્ફ ટુ ડુ ઇટ. સ્લોલી હી લવર્ડ હિઝ સ્વોર્ડ. હવે પેલો વ્યક્તિ છે તે પોતાના પિતાનો બદલો લેવા માટે તલવાર ઊંચી કરે છે, પરંતુ તે પેલા વ્યક્તિને મારી શકતો નથી અને તે પોતાની તલવાર છે તે નીચી કરી નાખે છે અને કહે છે યુ આર મર્ડરર, બટ આઈ હેવ લર્ન્ડ મચ ફ્રોમ યુ ઇન ધીસ લાસ્ટ ફ્યુ યર્સ, હાઉ કેન આઈ કિલ માય ટીચર. હવે હું તને, તું ખૂની છે તે મારા પિતાને મારી નાખ્યા છે, પરંતુ હું તારી પાસેથી આ ઘણા વર્ષોથી આ થોડા વર્ષોમાં ઘણું બધું શીખ્યો છું અને તું મારો ગુરુ છો, તો હું મારા ગુરુને કેવી રીતે મારી શકું. એન્ડ હી પુટ હિઝ સ્વોર્ડ બેક એન્ડ વોક્ડ અવે. અને તે પોતાની તલવાર મૂકી અને ત્યાંથી ચાલ્યો જાય છે. તો મિત્રો આ હતી સ્ટોરી ટાઈમ, જે અમુક રમૂજની હતી અને અમુક જે છે તે ખૂબ જ સારી સ્ટોરી હતી. તો આ સ્ટોરી અહીંયા થાય છે પૂરી.